પીપલોદના શિવધરા એપાર્ટમેન્ટમાં આઈપીએલની મેચ પર સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન સટ્ટો રમાડવાના નેટવર્કને પકડી પાડી 4 બુકીની ધરપકડ કરવાની સાથે અન્ય 7 બુકીને વોન્ટેડ જાહેર કરાયા। ઉમરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વિશાલ ધણગર અને હેડ કોન્સ્ટેબલ સાગર લીલાભાઈને મળેલી બાતમીના આધારે ડુમસ રોડ સ્થિત રાહુલ રાજમોલની પાછળ શિવાધાર રેસિડેન્સીના ફ્લેટ નંબર A102માં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આઈપીએલની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી T20 મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા જમીન દલાલ તપસ ઇન્દ્રજીત દિવાડા, રીતેશ હિંમત સિંહ શાહ, યક્ષ અનિલ કુમાર ગાંધી અને કરણ બિપિન ફૂલવાલાને ઝડપી પાડી તેમની પાસેથી અલગ અલગ કંપનીના 29 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને રોકડા મળી કુલ રૂપિયા 1,95,800નો મુદ્દામાલ કબજે લીધો હતો। ઉલ્લેખનીય છે કે IPL ઉપર સટ્ટો રમાડવા તપસ અને રીતેશ સત્તાખત થકી ફ્લેટ ખરીદ્યો હતો અને અન્ય 3 તેમાં પાર્ટનર હતા। તપસનું લેપટોપ ચેક કરતાં તેમાં 3 ID થકી બુકીઓ પાસે ભાવ કટિંગ કરાવતો હતો, જ્યારે રીતેશ, યક્ષ અને કરણ સટ્ટો રમાડનાર ગ્રાહકો સાથે મોબાઈલ થકી સતત સંપર્કમાં રહેતા હતા। પ્રાથમિક તપાસમાં પિન્ટુ સિદ્ધપુર પાસે 1 મહિના માટે 3 ID પાસવર્ડ ₹60,000માં ખરીદ્યા હતા અને હારજીતનો હિસાબ અઠવાડિયામાં કરતા હતા। પોલીસ તપાસમાં પિન્ટુ સિદ્ધપુર ઉપરાંત બુકી તરીકે મનીષ મોરબી, દિવાન ખબ્બાત, જેબી ભાવનગર અને RK સુરત અને મુન્ના પાટણનું પણ નામ બહાર આવતા તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।